રાજકોટના ઉપલેટામાં પોલીસે મોટા પ્રમાણમાં બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ઉપલેટા પોલીસે બાતમીના આધારે મોટા પ્રમાણમાં બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે। બાતમી મુજબ પોરબંદર રોડ પર આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલ મહાદેવ રેતી ચરાવવાના પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થોનો જથ્થો મંગાવી ભેળસેળયુક્ત ઈંધણનું વેચાણ થતું હતું, ત્યારે પોલીસે સ્થળ પર રેડ કરતા જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા। નોંધનીય છે કે પોલીસે કુલ 11,000 લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો મળી કુલ 27.30 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે। ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બાયોડીઝલની જે ગેરકાયદેસર જે વેચાણની ઉપલેટા પોલીસ સ્ટેશનના અમારા લોકલ થાણાધિકારી છે અને એમના સ્ટાફને જે અને જે નાપો ત્યારના ઇન્ચાર્જ હતા એમને માહિતી મળી હતી કે ઉપલેટા ત્યાં પોરબંદર બાયપાસ રોડ ઉપર જો છે એક કારખાનાની બાજુમાં જો છે બાયોડીઝલનો ગેરકાયદેસર બાયોડીઝલનો જે જરૂરી જે દસ્તાવેજ યા મંજૂરી વગરના કાગળો વગર હોય એ ત્યાં વેચાણ અને ત્યાં સ્ટોરેજ કરેલ છે। આ હકીકતના આધારે ત્યાં લોકલ પોલીસ જે છે રેડ કરી અને એમાં ટોટલ 11,000 લીટર જે આશરે 6,60,000 રૂપિયાનો બાયોડીઝલ અને એને સિવાય જે વાહનો હતા છોટા હાથી અને ટેન્કર એ મળીને લગભગ 27 લાખના આજુ જેટલો મુદ્દામાલ જો છે ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી એમાં ઝડપવામાં આવેલ છે અને આમાં ટોટલ 4 આરોપી છે, જેમાંથી 2 આરોપી જો છે ત્યારે સ્થળથી જ પકડાઈ ગયા છે, જેમાં ડ્રાઈવર અને જે માણસ જેને સ્ટોરેજ કરેલ હતો એ 2 આરોપી જે પકડાઈ ગયા છે એના નામ છે હાર્દિક ભનુભાઈ બોરખતરિયા અને વિઠ્ઠલભાઈ બાવનજીભાઈ સિહોરા અને જે 2 આરોપી પકડવાના બાકી છે એનો નામ છે પ્રફુલ્લભાઈ ઉકાભાઈ ચંદ્રવાડિયા અને અજીતભાઈ નાથાભાઈ છૈયા। એ ટોટલ 4 આરોપી છે જે આ ગુનામાં જે છે ઓવરઓલ સંડોવાયેલા છે।